गुड मॉर्निंग फ्रेंड्स, श्री कन्या प्राइमरी विद्यालय धोरण 8 विषय गणित। हे गणित में जो है आप पाठ नंबर 3 चतुष्कोण की समझ, एम जो है आप स्वाध्याय 3.4। स्वाध्याय 3.4 में आप अभ्यास करशू। शू कहे स्वाध्याय 3.4 में? नीचेना विधानों साचा है कि खोटा ते आप जणावानुं छे, कि विधानों साचा है खोटा है ये आप दर्शाशू, ट्रू के फॉल्स। हवे जोईए, दरेक लंब चोरस छे ई चोरस छे, विधान साचुं छे तो के खोटुं छे? चोरस होय नहीं। दरेक समबाजु चतुष्कोणना समांतर बाजु चतुष्कोण छे तो के खरुं? बधी बाजु सरखी ज होय, समांतर बाजु नाम आवे एटले बधी बाजु सरखी होय। दरेक चोरस छे समबाजु चतुष्कोण छे तेमज लंब चोरस पण छे तो के खरुं? लंब चोरस पण होय शके, समांतर बाजु भले होय पण लंब चोरस पण होय शके। दरेक चोरस समांतर बाजु चतुष्कोण नथी, ए वात केवी छे? खोटी छे। दरेक पतंगाकार चतुष्कोण समान समबाजु चतुष्कोण छे, ए विधान पण केवू छे? खोटू छे। त्यार पछीनु जोईए, दरेक समबाजु चतुष्कोण पतंगाकार चतुष्कोण छे तो के विधान छे? केवू छे? खरू छे। त्यार पछीनु जोईए जी, दरेक समांतर बाजु चतुष्कोण समलंब चतुष्कोण छे तो के विधान छे? साचुं छे। दरेक चोरस छे समलंब चतुष्कोण छे तो ई विधान पण केवू छे? समलंब चतुष्कोण होय एटले ई विधान पण केवू छे? साचुं छे। हवे नीचेનો के छे प्रश्न नंबर 2, एवा चतुष्कोणના નામ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય ને બીજામાં શું કે ચાર કાટખૂણા હોય, તો એને આપણે નામ આપવાનું છે। તો આપણે જોઈએ દાખલા નંબર 2 જોઈએ। સ્વાધ્યાય 3.4, સ્વાધ્યાય 3.4 ની અંદર આપણે જોઈએ દાખલા નંબર બીજો। કયો દાખલા નંબર બીજો? દાખલા નંબર બીજાની અંદર શું કહે છે? પહેલા એમાં ચાર બાજુઓની લંબાઈ સમાન હોય તો કેમાં કેમાં હોય? ચોરસમાં હોય, ચારે બાજુ સમાન જ હોય લંબાઈ। ચોરસ અને સમબાજુ કયું? ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ, આ બે એવા છે કે જેની શું છે? ચારે બાજુની લંબાઈ છે સમાન હોય છે। અને બીજું શું કહે છે? ચાર કાટખૂણા હોય તો ચાર કાટખૂણા હોય એવા કોણ? તો કે ચોરસ અને લંબ ચોરસ, કે એને કાટખૂણા હોય ચોરસ અને લંબ ચોરસ, કે એને જેને ચાર કાટખૂણા હોય। હવે ત્યાર પછીનો આપણને કહે છે દાખલા નંબર 3। દાખલા નંબર 3 આપણે જોઈએ શું કહે છે, કેવી રીતે એક ચોરસ એ, પછી તમને મૂકી દીધું શું કહે છે? ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ છે, લંબ ચોરસ છે, તે વિગતવાર સમજાવો। તો ભાઈ આપણે કઈ રીતે છે તો એને આપણે જોઈએ, ચતુષ્કોણ છે એ કઈ રીતે કહી શકે કે ચતુષ્કોણ છે? તો આપણે દર્શાવીએ દાખલા નંબર 3। પહેલું શું કહે છે તમને? ચોરસ છે તો ચોરસ કઈ રીતે કહી શકાય? ચોરસને ચાર બાજુ હોય, કેટલી હોય? ચોરસને ચાર બાજુ છે, ચોરસને ચાર બાજુથી આપણે એવું કહી શકીએ કે તે ચતુષ્કોણ છે। હવે એ જ રીતે બી છે, બીની અંદર હું શું કહું છું? સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહી શકાય? ચોરસની સામસામેની બાજુ, કેવી બાજુ? સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય, સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય, સમાન છે, તેથી આપણે સમાંતર છે તેથી તેને આપણે શું કહીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ। હવે સી શું કહે છે? સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ કોને કહી શકાય? ચોરસની બધી બાજુ સમાન હોય, કેને? ચોરસની બધી બાજુ સમાન હોય, બધી બાજુ સમાન હોય, બધી બાજુ સમાન હોય એને આપણે કેવું કહી શકીએ? તો કે સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ। હવે ત્યાર પછીનું જોઈએ આપણે ડી। ડીમાં શું કે? લંબચોરસ છે તે વિગતવાર સમજાવો। લંબચોરસ છે તો કઈ રીતે? તો કે ચોરસના બધા ખૂણા છે એ કાટખૂણા છે, કેવા છે? ચોરસના બધા ખૂણા કાટખૂણા છે, કેવા છે?
काट खूणा छे, तेथी ते केवू छे, लंब चोरस छे, तेथी ते लंब चोरस छे एवुं आपणे कही शक्या। हवे त्यार पछी आपणे जोईए दाखला नंबर चार। दाखला नंबर चार नी रकम शू कहे छे, नीचे दर्शाव्या मुजब विकीर्ण धरावता चतुष्कोणना नाम आपो। पहेलुं शू कहे छे, परस्पर दुभागे, परस्पर लंब द्विभाजक होय, ने त्रीजू शू के समान होय एवुं। तो आपणे जोईए કે પર જેના વિકિરણ પરસ્પર દુભાગે તેવા ચતુષ્કોણ નીચે પ્રમાણે આપણે ક્યાં ક્યાં કહી શકીએ, તો કે આપણે લખીએ જવાબ દાખલા નંબર ત્રણ એનો આપણે પહેલો જોઈએ, જેના વિકિરણ પરસ્પર દુભાગે છે તેવા આપણે ક્યાં ક્યાં લખી શકીએ। તો એની અંદર આપણે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ, કેવું સમાંતર બાજુ चतुष्कोण के जेना खूणा छे परस्पर एकबीजाने विकीर्ण छे एकबीजाने दुभागता होय। बीजू छे लंब चोरस, कयुं लंब चोरस। त्रीजू चोरस अने चोथुं आपणे लईए, चोथुं छे ई कयुं छे तो के समबाजु चतुष्कोण, क्यूँ छे समबाजु चतुष्कोण। हवे एमां ने एमां आपणने बीजू छे ई बी शुं के छे, બીજા નંબરનું છે એમાં શું આપેલું છે તો કે જેના વિકિરણથી પરસ્પર લંબ દ્વિભાજક હોય તેવા ચતુષ્કોણ નીચે પ્રમાણે ક્યાં ક્યાં હોય, તો એ આપણે લખીએ ક્યાં ક્યાં હોય। તો એક પહેલું ચોરસ, કયું ચોરસ, અને બીજું લખીએ તો કયું લખીએ સમબાજુ ચતુષ્કોણ, કેવું લખી શકાય સમબાજુ ચતુષ્કોણ। એક ચોરસ છે અને બીજું છે એ સમબાજુ ચતુષ્કોણ છે। હવે એના પછીનું આપણે ત્યાર પછીનું આપણે ત્રીજું લખીએ, ત્રીજાની અંદર શું આપણને માગેલું છે તો કે જેના વિકિરણના માપ છે સમાન છે તેવા ચતુષ્કોણ નીચે પ્રમાણે ક્યાં, તો આપણે દર્શાવીએ ક્યાં એ ચોરસ અને બીજું છે એ ક્યું છે લંબ ચોરસ, કેવું છે લંબ ચોરસ, સરખા છે। ત્યાર પછીનું આપણને ચોથું કે છે, ચોથું છે એ શું છે, સોરી ત્રણ જ છે એટલે આપણે ત્રણ દર્શાવીએ, ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ। દાખલા નંબર પાંચ, લંબચોરસ એક બહિર્મુખી ચતુષ્કોણ છે એ આપણે સમજાવવાનો છે કે બહિર્મુખી ચતુષ્કોણ કે છે તો કઈ રીતે છે, ચાલો આપણે જોઈએ દાખલા નંબર લખીએ। દાખલા નંબર પાંચ, દાખલા નંબર પાંચની અંદર આપણે લખીએ પહેલો, લંબચોરસ એ બહિર્મુખી ચતુષ્કોણ છે એ સમજાવો, તો આપણે પહેલું લખીએ લંબચોરસના દરેક ખૂણાનું માપ છે કેટલું હોય 180 કરતા ઓછું હોય, શું હોય લંબચોરસમાં દરેક ખૂણાનું માપ કેટલું હોય 180 કરતા ઓછું હોય, 180 અંશ કરતા ઓછું હોય છે। એ જ રીતે એમાં એમાં આપણે બીજો પોઈન્ટ લખીએ બરાબર, તો કે બંને વિકિરણ છે લંબચોરસના અંદરના ભાગમાં હોય છે, તેથી લંબચોરસ એ બહિર્મુખી ચતુષ્કોણ છે, તેથી આપણે શું કહી શકીએ લંબચોરસ છે એ બહિર્મુખી ચતુષ્કોણ છે, બહિર્મુખી ચતુષ્કોણ છે। ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ, દાખલા નંબર છ, કે દાખલા નંબર છ ની અંદર આપણને શું કીધેલું છે, કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ આપણને કીધું, કાટકોણ ત્રિકોણ એબીસીમાં, કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્ય બિંદુ ઓ છે, શિરોબિંદુ એ બી અને સી ને બિંદુ ઓ કેવી રીતે સમાન અંતરે આવેલા છે તે સમજાવો,
અહીંયા તૂટક રેખા તમારી સહાયતા માટે દોરેલી છે કે જે બધી તમને તૂટક રેખા દોરી અને આપેલી છે. આપણે હવે દાખલો લખીએ અને જોઈએ. દાખલા નંબર 6. હવે જોઈએ આકૃતિમાં, આપણે જોઈએ તો આકૃતિ કઈ છે, તો કે કિરણ બી, તમને કયું કીધું, કિરણ બી ઓ ને ડી સુધી લંબાવો. ડી સુધી આપણે શું કરશું, લંબાવો. ત્યારબાદ જેથી આપણે શું કરશું, જેથી બી ઓ બરાબર ઓ ડી થાય. એટલે હવે આને મારે લખવું હોય તો આ રીતે હું લખી શકું, રેખાખંડ સી ડી અને પછી શું કરો, રેખાખંડ એ ડી દોરો. એટલે આપણે દોર્યા. અત્યાર પછી જોઈએ, હવે શું, ચતુષ્કોણ એ બી સી ડી કયો થયો, ચતુષ્કોણ એ બી સી ડી તૈયાર થયો. શું થશે, તૈયાર, ચતુષ્કોણ એ બી સી ડી છે એ તૈયાર થઈ ગયો. હવે ચતુષ્કોણ એ બી સી ડી તૈયાર થયો ત્યારબાદ આપણે જોઈએ તો કે આપણે લખીએ રચના પ્રમાણે, બી ઓ બરાબર ઓ ડી. એટલે અહીંયા આપણે મારે લખવું હોય ચતુષ્કોણ એ બી સી ડી શું કરે છે, માં વિકીર્ણો છે એ પરસ્પર દુભાગે છે, વિકીર્ણ પરસ્પર દુભાગે છે. એમાં એમાં મારે બીજો પોઈન્ટ લખવો હોય તો હું લખી શકું, ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવું, સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં બી કાટખૂણો છે, જેમાં બી કાટખૂણો છે. શું છે, બી છે એ કાટખૂણો છે. ને હજુ મારે એમાં લખવું હોય તે હું લખી શકું, ચતુષ્કોણ એ બી સી ડી કેવો છે, લંબ ચોરસ છે. કેવો છે, લંબ ચોરસ છે, એવું હું દર્શાવી શકું. હવે કહે લંબ ચોરસના વિકીર્ણના માપ છે એ સરખા હોય અને તે પરસ્પર આપણે એમ કહીએ કે દુભાગે છે, તો હવે મારે દર્શાવવું હોય એ પણ હું દર્શાવી શકું. એસી રેખાખંડ એસી, સોરી ખાલી એમનામ, એસી બરાબર બીડી તથા એઓ બરાબર ઓસી બરાબર બીઓ બરાબર ઓડી. આમાં આપણે દર્શાવી શકીએ શું, ઓ એ બી અને સી છે, સીથી સરખા અંતરે છે. આ રીતે આપણે છે આ દાખલામાં દર્શાવી શકીએ છીએ. અહીંયા છે તમારું સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.